સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આનંદમહલ રોડ પર સુરતી ખમણ સામે ઉભેલા ટેમ્પોમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પીએચપી પીઆઈઆરએ સુવેરાની સૂચનાથી સ્ટાફે રેડ કરી હતી ટેમ્પોમાં પ્લાસ્ટિકના કેન અને ચોરખાનામાંથી એક પોઈન્ટ સત્તાણું લાખનું વિદેશી દારૂ મળી આવ્યો હતો પીસીબી અડાજણમાં સુરતી ખમણના નામે દુકાન ચલાવતા હર્ષ ઠક્કર સહિત ત્રણે પકડી પાડ્યા હતા હર્ષ હર્ષક્કરને દસ લાખનું દેવું થતા શોર્ટકટમાં રૂપિયા કમાવા બે મહિનાથી દારૂનો ધંધો શરૂ કર્યો હતો એક પોઈન્ટ સત્તાણું લાખના વિદેશી દારૂ ટેમ્પો ત્રણ લાખ મોબાઈલ સહિત પાંચ લાખ ચીમોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતી ખમણના નામે ધંધો કરતા હર્ષ ભરત ઠક્કર રહેવાસી અડાજણ અંબાજી રોડ ગોપીપુરા સરોજ ઉર્ફે છોટુ લલ્લન યાદવ રહેવાસી કામળેજ અને મૂળ રહેવાસી બિહાર અને જલારામ બાબુલાલ બિસ્ને રહેવાસી યોગી હિલ્સ બિલ્ડીંગ સેલવાસ રાજસ્થાનને પકડી પાડી અડાજર પોલીસ દીધા હતા જ્યારે મુકેશ સુથાર સેલવાસ રામજી રંગાણી યસ પરમાર અડાજર અને હેમત આહિર ઓલપાડ ને વોન્ટેડ જાહેર કર્યો છે વોન્ટેડ સુરેશ અને મુકેશ ટેમ્પોમાં સેલવાસ અને દમણથી દારૂ કામડેજ લાવતા ત્યારબાદ ત્યાંથી તે પિકઅપ તેના પંટરોને આપી દેતા હતા પંટરો પાસેથી બુટલેગર તે પિકઅપ દારૂ ખાલી કરી પાછો ત્યાં મૂકી દેતો હતો જેથી દારૂ ક્યાંથી આવ્યો તેની ખબર પડતી હતી નહીં આડાઝરમાં પિકઅપમાંથી પકડાયેલા દારૂને મામલે આરોપીની પૂછપરછ કરતાં વધુ એક ટેમ્પો પોલીસના હાથમાં આવ્યો પોલીસે પાણીની ટાંકીમાંથી બે પોઇન્ટ ત્રેવીસ લાખના દારૂ સહિત સાત પોઇન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે દિનેશ બિક્ષનોએ અને ઉપેન્દ્ર રાયને પકડી પાડ્યા હતા સુરેશ બિસ્નોએ મુકેશ સુથાર રામજી રંગાણી રાજેશ યાદવને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત